મિત્રો, જય દ્વારકાધીશ, રામ રામ, જય માતાજી. આજે વહેલા ઉઠીને શૂટિંગ ચાલુ કરી દીધું. આજે રામ મંદિરે ધજા ચડાવવા જાણી આપણે ધજા ચડાવવાની. હમણાં તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. હા, વરસાદ તો નથી, તવિયા જેવું છે, એટલે ટાઈટી એટલી બધી હમણાં પડતી નથી. તો ચાલો મિત્રો, આજે આપણે રામ મંદિરે પગ્યા ચડાવવા જવાની. તો આપણે અહીંયાનું શૂટિંગ પણ ઉતારી. હાલો મિત્રો, નાહી લીધું અને અત્યારે હવે જવું છે રામ મંદિરે ધજા ચડાવવા. તો ચાલો હવે પગી ગયા છે વાડીની બાજુમાં અને ગામે આવી ગયું નજીક. અને પૂરી બેને આજે વહેલા ઉઠી અને કે ભેગું આવું છે, તો મેં કીધું હાલ કા ત્યાં. તો જય શ્રી કૃષ્ણ કંઈ કરવાનું છે તો કે જય શ્રી કૃષ્ણ કે અત્યારે મૂળમાં બરાબર ગાડી હજી તો છે નહીં, કેમકે આજ મેં ધરાર ધરાર ઉઠાડીને અત્યારમાં ઉઠી ના હોય. તો હાલો હવે આપણે ગામમાં જઈએ. મોરલા છે અહીંયા, આમ તો આ બધું મોરલાનું ઘર છે. આ બાજુ પાપડ ખાવા હોય તો હાલો, જો પાપડ અહીં ખાવાનું.
ઉપાય ત્યાં છે એટલે બસ બધી કેક છે ને ખીસી ભાવતી હોય ખીસી ખાવાનું એટલે બાકી ઉપાય હોય ને તે બી નથી ખીસી ખાવાની તો છે હાલો જો સકુ બાપુ ત્યાંથી ખીસી ખાઈ ઘેર જઈ ત્યાંની વાત જોઈને બેઠી મોટું પતલું જોતી હતી ફોન આવ્યો કે હાલો મમ્મી કઈ આવો ત્યાંની હાટું ખીસી લેતી જાઉં એક બે પાપડ વેણ્યા ખીસી જ ખાતી નહીં થોડું પહેરો ખીસી ઓલે ઘેર હોય પાપડ વણે તો ફોન કરે ખીસી ખાઈ જાય અહીં હોય તો ફોન કરે ખીસી ખાવા હાલ એમ ખબર છે બધાને ખીસી બહુ ભાવે આને અને ભૂરી પાસે ફોન રહી ગયો ભૂરીએ ફોન કર્યો કે આવી જાઓ બે જણા આવી જાઓ હાલો કે કઈ કીધું મમ્મી કે આવી કે ખીસી લઈ તો હાલો હવે અમે અમારે ઘરે જઈ રસોડા માંથી બધું અહીંયા આવી ગયું હતી ખાવું પકતા એટલા